અસલામ અલેકુમ વાલા વિદ્યાર્થી મિત્રો, જનાબ કુતબુદ્દીન મોલ્લિમ બોયઝ પ્રાઇમરી શાળામાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ નંબર 14 સ્વાધ્યાય 14.1 નો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો પ્રશ્ન નંબર 7 થી આપણું બાકી હતું, તો આપણે પ્રશ્ન નંબર 7 થી આપણે આગળનો અભ્યાસ કરીએ. તો મેં અહીંયા પ્રશ્ન નંબર 7 નો વાંચું છું, આપણે એનો જવાબ લખીશું. બરાબર, નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. પહેલું છે સમબાજુ ત્રિકોણ, તો આપણે સમબાજુ ત્રિકોણ ડ્રો કરીએ છીએ તો એમાં કેટલી સમમિતિની રેખા બને છે? તો આપણે જાણીએ છીએ સમબાજુ ત્રિકોણને 3 સમમિતિની રેખા ડ્રો કરી શકાય છે, એટલે 3 સમમિતિની રેખા બને. બીજું છે સમદ્રી બાજુ ત્રિકોણ, તો સમદ્રી બાજુને આપણે 1 જ સમમિતિની રેખા ડ્રો કરી શકીએ છીએ. તો જવાબ લખવાનું, સમદ્રી બાજુ ત્રિકોણને 1 સમમિતિની રેખા હોય છે. ત્રીજું છે ચોરસ, ચોરસને કેટલી મળશે? 4 સમમિતિની રેખા મળશે. બરાબર, ડ્રો કરીશું તો જવાબ લખીશું ચોરસને 4 સમમિતિની રેખા હોય. પછી ડી વિષમબાજુ ત્રિકોણ, વિષમબાજુ એટલે કે દરેક બાજુથી સરખું ન હોય. બરાબર, દરેક બાજુના માપ સરખા ન હોય તો વિષમબાજુ ત્રિકોણને સમમિતિની રેખા નહીં મળશે, કેમ કે સરખી બાજુવાળો નહીં હશે. તો વિષમબાજુ ત્રિકોણને 0 સમમિતિની રેખા મળશે. બરાબર, તો 0 સમમિતિની રેખા હોય. બરાબર, એવી રીતે આપણે ઈ લઈશું લંબચોરસ. તો આપણે જાણીએ છીએ લંબચોરસને આપણે 2 ડ્રો કરી શકીશું. તો લંબચોરસની 2 સમમિતિની રેખા હોય. પછી સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણને 2 સમમિતિની રેખા હોય, તમે સમબાજુ ચતુષ્કોણ ડ્રો કરજો, 2 મળશે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે સમમિતિની રેખા ડ્રો નહીં કરી શકતા. બરાબર, તો આપણે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણને 0 એટલે કે 0 સમમિતિની રેખા હોય. એવી રીતે ચતુષ્કોણ, તમે ચતુષ્કોણ ડ્રો કરશો તો એમાં પણ સમમિતિની રેખા બનશે નહીં, તો ચતુષ્કોણને 0 સમમિતિની રેખા હોય. તો હવે આપણે લઈશું નિયમિત ષટકોણ. બરાબર, 6 બાજુવાળું, તો નિયમિત ષટકોણને 6 સમમિતિની રેખા આપણે ડ્રો કરી શકીશું. તમે ડ્રો કરીને જોજો. બરાબર, તો નિયમિત ષટકોણને 6 સમમિતિની રેખા હોય. હવે આ લાસ્ટમાં આવે છે વર્તુળ, તો વર્તુળમાં મેં ખાસ એરો કરીને લખ્યું છે કે વર્તુળને અસંખ્ય સમમિતિની રેખા હોય છે. તમે ગોળ વર્તુળ ડ્રો કરશો એમાં ઘણી બધી તમે સમમિતિની રેખા ડ્રો કરી શકશો. બરાબર, એમાં કોઈ બાજુઓ હોતી નથી, બરાબર ખૂણાઓ હોતા નથી, એટલે તમે ગમે એટલી સમમિતિની અસંખ્ય રેખાઓ ડ્રો કરી શકો છો વર્તુળમાં. બરાબર, તો આ સમજીને તમારી ગણિતની નોટમાં જેટલું મેં લખાવ્યું છે લખી લેજો, મેં લખ્યું છે એટલું. તો ચાલો આપણે પ્રશ્ન નંબર 8 નો અભ્યાસ કરીએ. મેં અહીંયા પ્રશ્ન નંબર 8 લખ્યું છે, પ્રશ્ન નંબર 8 ને સમજીએ. પ્રશ્ન નંબર 8માં છે અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે. બરાબર, એટલે આપણે અમે અંગ્રેજી મૂળાક્ષર છે A to Z એમાં પરાવર્તિત સમમિતિ એટલે કે અહીંયા લખ્યું છે કે એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમમિતિ. તમે એ મૂળાક્ષરને અડધું અરીસાની સામે મૂકશો તો એની સામે અડધું એ મૂળાક્ષર સામે દેખાઈ આવશે. બરાબર ને, મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું. તો આપણે અરીસાને અલગ અલગ રીતે મૂકીશું અને સમમિતિના જે મૂળાક્ષરો છે એની સમમિતિની રેખા ડ્રો કરીશું. અહીંયા પહેલું છે ઊભો અરીસો મૂકતા. બરાબર, તો ઊભા અરીસા વડે અંગ્રેજી મૂળાક્ષર એટલે કે આલ્ફાબેટના નીચે આપેલ અંગ્રેજી મૂળાક્ષરોની પરાવર્તિત સમમિતિ મળશે. તો પહેલાં લીધું છે એ, જો અહીંયા આપણે અરીસો મૂકીએ સમમિતિની રેખા, તો એની સામેની બાજુ આપણને એની મેળે જ સેમ ટુ સેમ દેખાશે. બરાબર, તો સમિતિની રેખા કઈ બનશે? આ. હવે લીધું છે એચ મૂળાક્ષર, તો અહીંયા વચ્ચે સમિતિની રેખા આવી જશે, આ અને આ બાજુ સરખા દેખાશે. બરાબર, પછી આવશે એમ, આ બાજુ આપણે અરીસાઓ મૂકીશું તો આ બાજુની સમિતિની રેખા સરખી આવશે. બરાબર, એની સામેની બાજુની, એટલે અહીંયા વચ્ચે સમિતિની રેખા આવશે પરાવર્તિત. બરાબર, તો હવે આપણે લઈશું ઓ, ઓમાં પણ આવી રીતે આ બાજુ મૂકીશું તો આ બાજુનું દેખાશે, એટલે વચ્ચે સમિતિની રેખા આવશે. ટી, ટીમાં આપણે વચ્ચે મૂકીને આ બે ભાગ સરખા થઈ જશે. યુ આવશે તો વચ્ચે આવશે આ સાઈડ. વીમાં પણ અહીંયા વચ્ચે આવશે. ડબલ્યુમાં અહીંયા વચ્ચે આવશે સમિતિની રેખા, આ બાજુ અને આ બાજુ સરખા થઈ જશે મૂકવા મૂકતાની સાથે. એક્સ, આ બાજુ મૂકીશું તો આ બાજુ સરખું દેખાશે એટલે એક્સ બની જશે. અને વાય, વાયમાં વચ્ચે મૂકીશું સમિતિની રેખા. તો વિદ્યાર્થી મિત્રો, આ અંગ્રેજી મૂળાક્ષરો તમારી ગણિતની નોટમાં ડ્રો કરીને સમિતિની પરાવર્તિત રેખાઓ ડ્રો કરી નાખજો. બરાબર, અને આ પ્રશ્ન લખી લેજો. તો હવે ઊભો અરીસો પતી ગયો છે. આપણે ઊભા અરીસા વિશે જાણી લીધું કે કયા અંગ્રેજી મૂળાક્ષરોને કરી શકે છે પરાવર્તિત. બરાબર, હવે આપણે આડો અરીસો મૂકીશું. અહીંયા મેં આડો અરીસો લખ્યું છે. મેં અહીંયા લખ્યું છે આડા અરીસા વડે નીચેના અંગ્રેજી મૂળાક્ષરોમાં આડી પરાવર્તિત સમમિતિ મળશે. બરાબર, તો પહેલાં આપણે લઈશું બી, તો બીમાં અહીંયા મૂકીશું તો ઉપર અને બીજોનો બીજે
નીચેનો ભાગ અને ઉપરનો ભાગ સરખો થઈ જશે. સીમાં મૂકીશું વચ્ચે નીચે તો આ બે ભાગ સરખા થઈ જશે. ડીમાં અહીંયા મૂકીશું તો આ બે ભાગ સરખા થશે. ઈમાં અહીંયા મૂકીશું તો આ બે ભાગ સરખા થઈ જશે. સામે દેખાશે અરીસાની સામેનો એ જ ભાગ. અહીંયા અરીસો મૂકીશું, સમિતિની રેખા ક્યાં આવશે વચ્ચે, તો આ ભાગ અને આ ભાગ સરખા થઈ જશે. આઈમાં વચ્ચે મૂકીશું તો આ ભાગ અને આ ભાગ સરખા થઈ જશે. ઓ બરાબર વચ્ચે આવશે. એક્સ એક્સની અંદર પણ અહીંયા વચ્ચે આવશે બરાબર. તો આને પણ લખી લેજો, મૂળાક્ષરો યાદ રાખજો કયામાં આડા આવે છે અને કયામાં સીધા આવે છે, સીધા પર બરાબર. તો હવે આપણે સી વાળો પોઈન્ટ જાણીશું. સી વાળા પોઈન્ટ્સમાં છે આડો અને ઊભો બંને અરીસા તો તમે મૂકો તો કયા કયા મળશે, એ કયા કયા છે. તો આડા અને ઊભા અરીસા વડે નીચેના અંગ્રેજી અક્ષરોમાં પરાવર્તી સમિતિ આવે છે, એટલે બંનેમાં. તો પરાવર્તી સમિતિ એચ લઈશું તો બંનેમાં તમને આમ સીધો મૂકીશું તો આ સાઈડનો આવશે અને આમ આડો મૂકીશું તો ઉપર નીચેનો આવશે, એટલે એ કયો છે, એચ છે. આઈમાં પણ તમે આમ ઊભો મૂકીશું તો આ બે આવશે અને આડો મૂકીશું તો આ બે આવશે, એટલે આઈ પણ એમાં આવે છે આડો અને ઊભામાં. ઓ પણ લઈશું તો આમ સીધો મૂકીશું તો આ ભાગ આવશે અને આ ભાગ આવશે, આડો મૂકીશું તો આ ભાગ અને આ ભાગ આવશે, આ બંનેમાં આવશે આડા અને ઊભામાં બરાબર. એક્સ એ પણ આડા અને ઊભામાં આવશે બરાબર. તો તમે આ સમિતિને ડોકા ડ્રો કરીને બતાવી શકો છો કે આડો અરીસો મૂકતા અને ઊભો અરીસો મૂકતા એક્સ ઓ આઈ અને એચ એમાં બંનેમાં સમિતિની રેખાઓ પરાવર્તિત થાય છે બરાબર. વિદ્યાર્થી મિત્રો આ પણ ડ્રો કરી લેજો સી વાળું પોઈન્ટ્સ અને લખી લેજો. તો ચાલો આપણે હવે પ્રશ્ન નંબર 9 સામે જે મેં લખ્યું છે એને જાણી લઈએ. મેં અહીંયા પ્રશ્ન નંબર 9 લખ્યું છે, આપણે એને સમજીએ. ત્રણ એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમમિતિની રેખા ન હોય બરાબર, જેમાં સમમિતિની રેખા બનતી ન હોય એવા ઉદાહરણ આપો. તો એવું છે અનિયમિત પંચકોણ જેમાં સમમિતિની રેખા બનશે નહીં, પછી વિષમ બાજુ ત્રિકોણ આપણે આગળ જાણી ગયા છીએ એમાં પણ નહીં બનશે, અનિયમિત સપ્તકોણ એમાં પણ સમમિતિની રેખા નહીં બને. તો આ ત્રણે ત્રણ જવાબ તમારી નોટમાં સવાલ અને જવાબ લખી લેજો પ્રશ્ન 9 નો. હવે આપણે પ્રશ્ન નંબર 10 ને જાણી લઈએ. ચાલો પ્રશ્ન, નીચેની આકૃતિઓની રૈખિક સમમિતિને બીજું કયું નામ આપી શકાય બરાબર. તો સમદ્રી બાજુ ત્રિકોણની ઉપર આપણે સમમિતિની રેખા દોરીશું તો એ કયા નામથી ઓળખાશે, મધ્યગા નામથી. તો અહીંયા અમે લખીશું સમદ્રી બાજુ ત્રિકોણની મધ્યગા કહેવાશે. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે બધી બાજુઓથી સરખો ત્રિકોણ, એની વચ્ચે આપણે લીટી દોરીશું તો મધ્યગા કહેવાશે બરાબર ને. અહીંયા વચ્ચેથી લીટી દોરીશું, આ સમદ્રી બાજુ ત્રિકોણ છે બરાબર. તો અહીંયાથી આપણે એક લીટી દોરીશું એ શું કહેવાશે, મધ્યગા બરાબર. એમ મધ્યગા બનશે ને, તો સમદ્રી બાજુ ત્રિકોણની મધ્યગા કહેવાશે. અને આ સમમિતિની રેખા છે બરાબર ને, આ સમમિતિની શું છે, રેખા છે તૂટક. હવે આપણે વર્તુળ, જો વર્તુળની વચ્ચે આપણે આ વર્તુળ છે બરાબર, તો વચ્ચે આપણે સમમિતિની રેખા ડ્રો કરીશું બરાબર, તો એ શું થઈ જશે, વ્યાસ થઈ જશે. સાંછોડી તો એ શું બની જશે, વર્તુળનો વ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો આ તમને સમજ પડી ગઈ હશે, એને બીજું નામ કઈ રીતે આપી શકાય, આ સમમિતિની રેખા અને મધ્યગા પણ કહેવાશે, આ સમમિતિની રેખા સમમિતિની રેખા અને વ્યાસ પણ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમારી ગણિતની નોટમાં સુંદર અક્ષરે લખી લેજો બરાબર. તો ઇન્શાલ્લાહ આના પછીના તાસમાં આપણે આગળના સ્વાધ્યાયનો અભ્યાસ કરવા માટે મળીશું ઇન્શાલ્લાહ. અલ્લાહ હાફિઝ. થેન્ક યુ.